ગાંધીનગરના કમલમ ખાતે ઐતિહાસિક દ્રશ્યો સર્જાયા છે। એક સાથે એક જ પાર્ટીના 156 ધારાસભ્યો એકઠા થયા છે। 156 ધારાસભ્યોના સંખ્યાબળ સાથે ગાંધીનગરના કમલમની છાતી ગજગજ ફૂલી ગઈ હતી। એક પછી એક ભાજપના ધારાસભ્યો કમલમમાં આવતા ગયા। ऐतिहासिक जीत थी ज नहीं परंतु रेकॉर्ड ब्रेक जीत साथ तमाम धारासभ्य दलना नेता की पसंदगी माटे एकठा थया। कमलम पहुंची रहे आई चेहराओ है जेओए भाजप ने 156 ऐतिहासिक आंक सुधी पहुंचाड़वानू काम कर्यू। तमाम धारासभ्योनी हाजरी वच्चे भाजप प्रदेश प्रमुख सी आर पाटिल अने भूपेन्द्र पटेल की अध्यक्षता में धारासभ्य दल की बैठक मळी। बैठक बाद रूपाणीए पण भूपेन्द्र पटेल नाम ने वधावी लीधुं। अमे बधाए शुभकामनाओ पाठवी छे। मने विश्वास पण छे कि भूपेन्द्र भाई नेतृत्व में आगामी 5 वर्ष भारतीय जनता पार्टी की सरकार गुजरात की जनता की अपेक्षा आकांक्षा सपनाओ अवश्य पूरा करशे। भाजपनी भव्य जीत बाद हवे राज्यसभा में पण भाजपनु कद वध्यु छे। विजय रूपाणी और नीतिन पटेल ने भाजप राज्यसभा में मोकले तेवी पण शक्यता छे। અંબાજીના ગબ્બર તળેટીમાં મોડી રાત્રે આગ લાગી છે તો 8 દુકાનોમાં ભીષણ આગ લાગી હતી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાજીથી વાત કરીએ તો અંબાજીના ગબ્બર તળેટીમાં મોડી રાત્રે આગ લાગી છે ત્યારે આગની ઘટના સામે આવી રહી છે। તો રાત્રે 8 વાગે તો રાત્રે આગ લાગી હતી। 8 દુકાનોમાં ભીષણ આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન દાખવી રહ્યું છે। ત્યારે બંધ દુકાનોમાં આગ લાગી હતી અને આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। અંબાજી મંદિર ટ્રસ્ટે આગ પર કાબુ મેળવ્યો છે। સાથે તળેટીની 15માંથી 8 દુકાનોમાં આગ લાગી હતી। અંબાજીના ગબ્બર વિસ્તારમાં આજે મોડી સાંજે કે રાત્રિના સમય કહી શકાય છે ત્યાં પાર્કિંગમાં જે મંદિર શોપિંગ બનાવેલું છે ત્યાં લગભગ 8 જેટલી દુકાનોમાં ભારે આગ લાગી જતાં ભારે અફરાતફરીનો માહોલ બન્યો હતો। જોકે આગ લાગી છે, કયા કારણસર લાગી છે તે હજી જાણવા નથી પડ્યું, પણ ચોક્કસપણે માની શકાય છે કે શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે તેવું કહેવામાં આવ્યું છે। અને અહીં લગભગ 8 જેટલી દુકાનોમાં જે છે આ બળીને માલ સામાન છે વસવી પૂછ્યું કે અહીંયા જે ફાયર ફાઈટર માટે જે પહોંચેલા જે છે જવાનો છે ફાયર ફાઈટર માણસોને પૂછવા માગે છે આ કેવી રીતે આગ લાગી છે અને કેટલી દુકાનોમાં આગ લાગી છે। અમને ફાયર ફાઈટરને જાણ થતાં તાત્કાલિક અમે અહીંયા પહોંચી ગયા હતા। 6-7 દુકાનોમાં આગ લાગવાની ચાલુ જ હતી અને અમે આગ ઉપર કંટ્રોલ લઈ લીધું છે। અને વધારે પૂરતા રમકડાની દુકાનો હતી, પ્રસાદની દુકાન હતી, સ્ટેશનરી હતી, પાનના ગલ્લાની નાસ્તાની દુકાનો હતી, 8 દુકાનો વધારે પૂરતા માલ બધું બળીને ખાક થઈ ગયું છે। તે હાલ કંટ્રોલ લઈ લીધી છે આગને। અચ્છા, અહીંયા આ વિસ્તારમાં કોઈ જાનહાનિ ના કે બીજું કોઈ ઘટના બની છે? માણસોને કોઈ જાનહાનિ થઈ નહીં, ઇલેક્ટ્રિક વાયરને એવું બધું બળ્યા હતા, પણ અમે ચાલુમાં જ કામ કરી લીધું હતું, એટલી રાહ નહીં જોઈ અમે કે ઇલેક્ટ્રિક બંધ કરીએ બધું। અને અમને ખાતરી એવી લાગે છે કે અહીંયાથી શોર્ટ સર્કિટના કારણથી જ લાગી છે। ચોક્કસપણે જે રીતે ફાયર ફાઈટરના જવાનો જણાવી રહ્યા છે કે અહીંયા જે આગ લાગી છે એ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે અને 8 દુકાનોમાં આગ ભડકી છે, કોઈ પણ જાનહાનિ ના સમાચાર જાણવા મળેલા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગબ્બર।